ચોપડી કાઢી બધાએ. તો ચોપડીમાં પેજ નંબર 3 ખોલો. ખોલ્યું તો એમાં કયું છે? પ્રકરણ નંબર 1 શરીરના ભાગ છે. શરીરના ભાગ જો અહીં આપણને એક બાળકનું શું આપ્યું છે? શરીર આપ્યું છે. આપ્યું છે તો એ શરીરમાં કયા કયા ભાગ હોય? તો જો માથું હોય, કપાળ હોય, આંખો હોય છે શરીર આપેલું. તો શરીરમાં કેટલા ભાગ છે? માથું, જો અહીંયા માથું છે, માથું આને શું કહેવાય? માથું. પછી નીચે છે આ પેટનો ભાગ છે ને, એને શું કહેવાય? ધડ કહેવાય. શું કહેવાય? ધડ. પછી જો અહીંયા આ શું આપેલું છે? હાથ આપેલો છે. એક તમને આખો હાથ બતાવેલો છે છે. અને અહીંયા શું આપેલું છે? પગ. તો મુખ્ય શરીરના કેટલા ભાગ છે? 3 ભાગ છે. આપણા શરીરના મુખ્ય 3 ભાગનું બનેલું છે. આપણું શરીર કેટલા ભાગનું બનેલું છે? 3 ભાગનું. કેટલા ભાગનું? 3 ભાગનું. માથું, જો અહીં આપેલું છે માથું, માથું. પછી ધડ, જો અહીંયા આપણને ધડ આપેલું છે. પછી હાથ અને પગ. હાથ અને પગ આપણા શરીરના મુખ્ય 3 ભાગ છે. માથું, ધડ અને હાથ પગ. આપણને એક માથું, એક ધડ, 2 હાથ અને 2 પગ છે. આપણા શરીરમાં કુલ કેટલા ભાગ છે? તો એક માથું છે, એક ધડ છે, એક 2 હાથ છે અને 2 પગ છે. શું છે? એક માથું છે, એક ધડ છે, 2 હાથ અને 2 પગ છે. આપણા શરીરના મુખ્ય 3 ભાગ થઈ ગયા. માથું, ધડ, હાથ અને પગ. શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. શરીરનો દરેક ભાગ શું કરે છે? જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. જેમ માથું છે, માથું છે ને, અને પછી હાથ પગ હાલવાનું કામ કરે. હાથે હલાવો અને પગે પણ ચાલવાનું કામ કરે છે. ધડ, ધડની અંદર સ્નાયુઓ આવેલા છે તો તે લોહીનું પરિભ્રમણ કરે છે. માથામાં આંખ, નાક, મોઢું એ બધું આવેલું છે. આવેલું છે તો એ જોવાનું, સૂંઘવાનું અને બોલવાનું કામ કરે છે. એમ શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે કાર્ય કરે છે. તો ચાલો આપણે શરીરના આ ભાગોને ઓળખવાના છે. માથામાં કઈ શું શું છે, ધડમાં શું શું છે અને હાથ પગ કઈ ક્રિયાઓ કરે છે તે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે કયું છે? માથું. શરીરનો પહેલો ભાગ માથું છે. કયું છે? પહેલો ભાગ માથું. આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. આપણે માથા પર શું પહેરીએ છીએ? રંગબેરંગી ટોપી પહેરીએ છીએ ને. છોકરીઓ હોય તો એ પીનું નાખે, બકલ નાખે. છોકરાઓ હોય તો ટોપી પહેરે પહેરે. તો એ માથા ઉપર આપણે રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. માથામાં નીચેના ભાગ આવેલા છે. માથામાં જો નીચેના ભાગ આવેલા છે ને, તે ભાગ વિશે આપણે ઓળખ લેવાની છે. માથામાં શું શું આવેલું છે? તો પહેલાં તો છે કપાળ. શું આવેલું છે? કપાળ. પછી વાળ છે, ઉપર વાળ છે છે ને. પછી કપાળ છે. પછી શું આવેલું છે? આંખો. તમારે 2 આંખો છે માથામાં છે. પછી એની નીચે શું છે? નાક છે છે. એની નીચે શું છે? કાન છે. કાન બંને બાજુ 2 એક એક કાન છે છે ને. પછી એની નીચે શું આવેલું છે? દાંત. મોઢાની અંદર તમને દાંત આપેલા છે આપેલા છે. પછી મોઢાની અંદર તમને જીભ આપેલી પણ છે. એ જીભ અને દાંતને દેખાડવું ન હોય તો તમને 2 હોઠ પણ આપેલા
છે આપેલા છે અને એની નીચે તમને શું આપેલું છે ગરદન તમે જેને ડોગ કહો છો ને તો એને શું કહેવાય ગરદન કહેવાય તો માથામાં તમારે શું શું આપેલું છે માથાની અંદર પણ અલગ અલગ ભાગ આપેલા છે આપેલા છે હવે હું તમને અહીંયા જેમ બોલતી જાઉં તેમ તમારે તમારા શરીરના એટલે કે માથામાં અડવાનું છે ટચ કરવાનું છે પહેલા તો તમારા માથામાં શું છે વાળ તો તમે વાળને અડો બધા પછી એની નીચે શું આપેલું છે કપાળ તો કપાળને અડો પછી એની નીચે શું આપેલું છે આંખો તો આંખોને ટચ કરો બધાય એની નીચે શું આપેલું છે નાક તો નાકને ટચ કરો એની નીચે શું આપેલું છે બે કાન તો કાનને ટચ કરો પછી શું આપેલું છે દાંત જે તમારા મોઢાની અંદર છે તો દાંતને ટચ કરો પછી શું છે જીભ પછી હોઠ અને હોઠની નીચે તમને શું આપેલું છે ગરદન એટલે ડો તો જો માથામાં મગજ ક્યાં આપેલું હોય માથાની અંદર જે તમે જોઈ શકતા નથી પણ તમારા માથાની અંદર મગજ પણ એક આપેલું હોય છે જે તમને અલગ અલગ ક્રિયાઓ કરવામાં મદદ કરે છે તો માથામાં મગજ આંખ કાન નાક અને મો એટલે મોની અંદર જો તમારે શું આવી જાય દાંત હોઠ અને જીભ મોની અંદર શું આવી જાય છે દાંત હોઠ અને જીભ તો મો આવેલા છે મોમાં હોઠ દાંત અને જીભ છે માથામાં મગજ આંખ કાન નાક અને મો આવેલા છે મોમાં હોઠ દાંત અને જીભ છે આંખ વડે આપણે જોઈ શકીએ છીએ આપણે આંખ વડે શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો આંખ વડે જોઈ શકાય કાન વડે સાંભળી શકાય તમે સાંભળી શેનાથી શકો છો જો તમારી પાસે કાન હોય તો તમે બધા બોલે તે તમે સાંભળો જો તમારી પાસે કાન ન હોય તો તમે સાંભળી શકતા ન હો તે માટે કાન વડે આપણે સાંભળી શકીએ છીએ નાક વડે આપણે શ્વાસ લઈ શકાય છે નાક વડે શું લઈ શકાય છે શ્વાસ લઈ શકાય છે અને શું કરાય છે સૂંઘી પણ શકાય છે ફૂલ સૂંઘી શકો છો ખાવાની વસ્તુઓ સૂંઘી શકો છો ને અને જીભ વડે બોલી શકાય છે જીભ વડે તમે ફટોફટ શું કરી શકો છો બોલી શકો છો અને સ્વાદ પણ પારખી શકો છો સ્વાદ એટલે શું થાય તમે અલગ અલગ વસ્તુઓ ખાઓ છો ને પાણીપુરી દાબેલી ભેલ તો એ બધામાં શું આવે છે સ્વાદ આવે છે તીખો ખાટો મીઠો ગળો તો એ સ્વાદ કહેવાય શું કહેવાય સ્વાદ તો એ સ્વાદ આપણે શેનાથી પારખીએ જીભથી પારખીએ શેનાથી જીભથી દાંત વડે આપણે ચાવી શકીએ છીએ દાંત વડે શું કરી શકીએ ચાવી શકીએ છીએ અને મો વડે શું કરી શકીએ ખાઈ શકીએ જો તમારી પાસે બે હોઠવાળું મોઢું ન હોય તો તમે ન ખાઈ શકો એટલે મો વડે આપણે ખાઈ શકીએ છીએ હવે આપણા શરીરનો બીજો ભાગ જોવાનો છે ધડ ધડ એ માથું હાથ અને પગને જોડે છે ધડ કોને જોડે છે હાથ પગ અને માથું એટલે આ તમારા જે પેટનો ભાગ છે એને શું કહેવાય ધડ કહેવાય શું કહેવાય ધડ કહેવાય જે માથાને બંને હાથને અને બંને પગને જોડે છે ધડની આગળના બાજુમાં શું છે છાતી અને પેટ છે ધડની આગળના ભાગમાં છાતી છે અને પેટ છે અને ધડની પાછળના ભાગમાં શું આવેલું છે પીઠ અને કમર ધડની પાછળના ભાગમાં શું છે પીઠ અને કમર તો ધડમાં છાતી પેટ પીઠ
અને કમર આવેલા છે. તળમાં શું આવેલું છે? છાતી, પેટ, પીઠ અને કમર, હાથ. હવે શું જોવાનું છે? હાથ. હવે શું જોવાનું છે? હાથ. આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. આપણે સવારમાં દૂધ પીવામાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ. સવારમાં તમે ચા દૂધ પીતા હો તો તમે શેનાથી પીવો? ગ્લાસમાં ચા દૂધ પીવો તો શેનાથી પકડશો? હાથથી પકડશો ને. તો આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. હાથમાં પણ નીચેના ભાગ આવેલા છે. હાથમાં પણ અલગ અલગ ભાગ આવેલા છે. જો એક હાથમાં તમારે શું શું આવેલું છે? પહેલાં તો એક હાથમાં તમારે ઉપર શું આવેલું છે? ખંભો. શું છે? ખંભો. પછી એની નીચે તમે હાથ જ્યાંથી વાળો છો ત્યાં તમારે ખૂણો પડે છે, પડે છે ને, તેને શું કહેવાય? કોણી. શું કહેવાય? કોણી. પછી તમારા હાથને અને કાંડાને ભેગું કરે છે આંગળીઓને અને કોણીને. શું ભેગું કરે છે? કાંડું. શું ભેગું કરે છે? કાંડું. જે તમે હથેળી તમે ચલાવો છો ને, હથેળીને હલાવો છો, તે ત્યાં વચ્ચે તમારે હલાવવાની જગ્યાને શું કહેવાય? કાંડું કહેવાય. શું કહેવાય? કાંડું. પછી પાંચ આંગળીઓ આપેલી છે, આપેલી છે. પછી એક અંગૂઠો આપેલો છે હાથની અંદર, અને હાથની વચ્ચે શું આપેલું છે? જો અહીંયા હથેળી. શું આપેલું છે? હથેળી. તો હાથમાં ખંભો, કોણી, કાંડું, હથેળી અને આંગળા. આંગળા એટલે કે આંગળામાં શું આવે? આંગળીઓ અને અંગૂઠો આવેલા છે. હાથ વડે આપણે લખી પણ શકીએ છીએ. આપણે હાથ વડે લખી પણ શકીએ છીએ. તાળી પણ પાડી શકીએ છીએ. ખાવાનું કામ કરે છે તાળી પાડવાનું, લખવાનું, આ બધા કામ કોણ કરે છે? હાથ કરે છે. રમકડાથી રમવાનું, આ બધું જ કામ આપણે હાથથી કરીએ છીએ. વસ્તુ પકડી શકાય છે અને ઘણા બીજા પણ કાર્યો કરી શકીએ છીએ. વસ્તુ પકડી પણ શકાય છે. કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય, જેમ કે પેન્સિલ. જો પેન્સિલ શેનાથી પકડી છે? હાથથી પકડી છે ને. તો વસ્તુ પણ પકડી શકીએ છીએ અને બીજા પણ ઘણા કાર્યો કરી શકીએ છીએ. હવે છે પગ. આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ. આપણે પગની મદદથી શું કરી શકીએ છીએ? ચાલી અને દોડી શકીએ છીએ. પગમાં નીચેના ભાગ આવેલા છે. જો પગમાં પણ અલગ અલગ ભાગ છે. પગમાં ઉપરનો ભાગ કયો છે? સાથળ છે. કયો છે? સાથળ. પછી પગ જ્યાંથી વળે છે તેને શું કહેવાય? ઘૂંટણ. ઘૂંટણ અથવા તો ઢીચણ કહેવાય. શું કહેવાય? ઢીચણ. પગની નીચે તમે જ્યાં ચાલો છો સપાટ, ત્યાં ખૂણામાં શું છે? એડી છે. શું છે? એડી. પછી આ વચ્ચે તમે જે ચંપલ પહેરો છો ને, એને પગનો પંજો કહેવાય. શું કહેવાય? પગનો પંજો. પછી પગની સાઈડની બાજુમાં તમને ગાંઠ જેવું આપેલું છે, આપેલું છે, તો એને શું કહેવાય? ઘૂંટી કહેવાય. શું કહેવાય? ઘૂંટી. તો એમ પગમાં સાથળ, ઘૂંટણ, ઘૂંટણ એટલે કે ઢીંચણ, ઘૂંટી, એડી અને પંજો આવેલા છે. પગ વડે આપણે ચાલી શકીએ છીએ. પગ વડે આપણે ચાલી શકીએ છીએ, દોડી શકાય છે, કૂદકા મારી શકાય છીએ. પછી તમે સાયકલ ચલાવતા હો તો તમે સાયકલ પણ ચલાવી શકો છો. તો તમારે આ પગના, આપણા શરીરના મુખ્ય ત્રણ ભાગ જોવાના છે. માથું, ધડ અને હાથ પગ. આજે તમારે ડબલ લીટીની નોટમાં, એટલે કે સામાન્ય જ્ઞાનની નોટમાં, તમારે આ પાકી નોટમાં લખવાનું રહેશે.